હેલો વિદ્યાર્થી મિત્રો મારા નામ ચેતન દાત પ્રિયસ લેકચરની અંદર આપણે ઘનફળ પૃષ્ઠફળના મિક્સ દાખલા આપણે જોયેલા હતા અમુક દાખલા એક દાખલો ઘનફળનો હવે આ લેક્ચરની અંદર આજના આજના લેક્ચરની અંદર ત્રણ ત્રણ દાખલા કરવાના છે ત્રણે ત્રણ દાખલા આપણે ઘનફળ ઉપર કરવાના છે જે ઘનફળ તો ઘનફળની બે જ માહિતી આપી દઉં તમને કે ઘનફળનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે અને પૃષ્ઠફળનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે તો કે ઘનફળનું સૂત્ર જ્યારે કોઈ પદાર્થને બીજા પદાર્થમાં ફેરવવાનું હોય યાની કે કોઈ ધાતુની ગોળી હોય તે ધાતુની ગોળીને બીજા સ્વરૂપ પદાર્થમાં ટ્રાન્સફર કરવાની હોય અથવા કોઈ જ પદાર્થને હોય આવા ભરવાનું હોય શું આવે છે ઘન ફળ તો આપણે તેના ઉપરના આજે આપણે દાખલા જોઈશું કે પેલો દાખલો કંઈક હશે કે ધાતુની ગોળીમાંથી કંઈક નાળા સ્વરૂપ ફેરવવાનો છે બીજા દાખલામાં કંઈક ત્રણ ગોળીઓ છે તે ત્રણ ત્રણ ગોળીને એક નક્કર ગોળામાં ફેરવાનો છે અને ત્રીજા દાખલાની અંદર છેલ્લા દાખલાની અંદર આજના છેલ્લા દાખલામાં કોઈ કુવાનું ત્રણે ત્રણ દાખલાનો પર જાય છે દાખલા નંબર એક ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર ત્રીજા ધાતુના ગોલકને ઉગાડીને છ સેમી ત્રીજા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો નળાકારની ઊંચાઈ શોધો હવે આની અંદર ધાતુના જે ગોળ ગોલક છે તે ગોલકને ઉગાડીને નળાકાર પદાર્થ બનાવવાનો છે તો કે જ્યારે પણ કોઈ પદાર્થને ઉગાડીને બીજો પદાર્થ બનાવવાનો હોય ત્યારે બંને પદાર્થના ઘનફળ શોધવામાં આવે છે ઘનફળ શા માટે કારણ કે જે પદાર્થ ઓગળવાનો છે જેનું જે ઘન છે સ્વરૂપ જે ઘન સ્વરૂપને બીજા ઘન સ્વરૂપમાં શું કરવાનું છે રૂપાંતરિત યાની કે બંનેના ઘનફળ કેવા થશે સમાન તો તેના માટે સૌપ્રથમ લઈએ ધાતુના ગોલકની ત્રિજ્યા આર બરાબર ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર ધાતુના ગોળકનું ઘનફળ બરાબર ચારના છેદમાં ત્રણ પાય આર ક્યુબ જે ધાતુના ગોલકના ઘનફળનું સૂત્ર છે તો ચારના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ક્યુ હવે આર ક્યુબ અહીંયા ચાર પોઈન્ટ બે છે તો બેતાલીસના છેદમાં દસ તો બેતાલીસના છેદમાં દસ ગુણ્યા બેતાલીસના છેદમાં દસ ગુણ્યા છેદમાં દસ સેન્ટીમીટર ક્યુબ હવે આ સ્વરૂપને સાદુ ન આપતા તેમજ લેવા દઈએ કારણ કે ધાતુના ગોલકનું ઘનફળ જે છે તે ગોલકનું ઘનફળને નળાકાર ઘનફળ સાથે શું કરવાનું છે સરખાવાનું છે એટલા માટે હવે નળાકારની ત્રિજ્યા કેપિટલ આર બરાબર છ સેન્ટીમીટર તો અહીંયા કેપિટલ આર શા માટે લીધી કારણ કે ધાતુના ગોલકની ત્રિજ્યા સ્મોલ આર લીધેલી છે એટલા માટે આ નળાકારની ત્રિજ્યા કેવી લેવાની કેપિટલ આર કારણ કે બંનેના નોટેશન અલગ થશે તો આપણને જોવામાં સહેલાઈ પડશે તો કેપિટલ બરાબર છ સેન્ટીમીટર અને નળાકારની ઊંચાઈ એચ જે નળાકાની ઊંચે આપણે શોધવાની છે તો કે નળાકાનું ઘનફળ પાયા સ્ક્વેર એચ પાયાની કિંમત બાવીસના છેદમાં સાત ગુણ્યા છ ગુણ્યા છ એચ જે શોધવાનું છે એચ સેન્ટીમીટર ક્યુ દાખલાની શરૂઆતમાં મેં કીધેલું કે ધાતુના ગોળકનું ઘનફળ અને નળાકાનું ઘનફળ બંનેના ઘનફળ કેવા થશે સમાન તો બંનેના ગનફળને શું કરીએ આપણે સરખાવીએ તો ધાતુના ગોળાનું ઘનફળ બરાબર નળાકાનું ઘનફળ તો ધાતુના ગોળાનું ગણફળ ચારના છેદમાં ત્રણ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા બેતાલીસના છેદમાં દસ ગુણ્યા બેતાલીસના છેદમાં દસ ગુણ્યા બેતાલીસના છેદમાં દસ બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા એચ તો હવે અહીંયા અહીંયા આપણે એચને શું કરીએ સબ્જેક્ટ બનાવીએ યાની કે કરતા બનાવીએ કે એચની સાથે કોઈ પણ સંખ્યા ગુણેલી છે તે સીધી સંખ્યાને આપણે ડાબી તરફ જીવા દઈએ યાની કે સાત ભાંગાકારમાં છે તો તેને જોવા દઈએ આખા એચની સાથે જે ગુણાકારમાં છે તે આખા પદને સામેની બાજુ આપણે ભાંગાકરમાં જવા દીધેલું છે તો તમે જોઈ શકો છો એચ બરાબર ચારના છેદમાં ત્રણ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા બેતાલીસના છેદમાં દસ ગુણ્યા બેતાલીસના છેદમાં દસ ગુણ્યા બેતાલીસના છેદમાં દસ આખાના છેદમાં એચ સાથે જે પણ કનેક્ટ હતું તે બધું બાવીસના છેદમાં સાત ગુણ્યા છ ગુણ્યા છ તો એ એચને કરતાં બનાવીએ જે અંશનો છેદ ક્યાં આવશે છેદમાં અને છેદનો છેદ અંશમાં તો સાત સાત કેન્સલ તો ચારના છેદમાં ત્રણ ગુણ્યા

અને બેતાલીસ તે કેન્સલ થશે અને ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે છેદમાં ખાલી દસ ગુણ્યા દસ ગુણ્યા દસ જ રહેશે માટે એચ બરાબર બે પોઈન્ટ સાતસો ચુમ્માલીસ સેન્ટીમીટર એટલે યાની કે એચ બરાબર બે પોઈન્ટ ચુમ્મોતેર સેન્ટીમીટર આમ નળાકારની ઊંચાઈ બે પોઈન્ટ ચુમ્મોતેર સેન્ટીમીટર થાય દાખલા નંબર બે છ સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર ત્રીજાવાળા ધાતુના ગોળાઓને ઓગાળીને એક મોટો નક્કર ગોળો બનાવવામાં આવે છે તો આ રીતે બનતા ગોળાની ત્રિજ્યા શોધો હવે આની અંદર ત્રણ ગોળી ધાતુના ગોળાઓ છે ત્યાં કે ધાતુ એક બે અને ત્રણ ત્રણે ત્રણ ગોળાઓને ઓગાળીને એક બનાવવાનો છે ગોળો યાની કે ત્રણ ને ત્રણ ને ભેગા કરીને આપણે એક બનાવવા યાની કે ત્રણે ત્રણ ના ઘનફળ જે છે જે ઘનફળ જે નવો ગોળો બનાવવા જઈ રહ્યા છે તો આ ત્રણે ત્રણ ના ઘનફળનો શું થશે સરવાળો એ જે ગણફળ આવશે તે ગણફળ નવા ગોળાના ઘનફળ બરાબર હશે તો આ રીતે બનતા ગોળાની ત્રીજીયા શું તો ગીવન ડેટા તરીકે છ ત્રણે ત્રણ છે તો કે આર વન આર ટુ અને આર થ્રી ઓબિશ્યલી વાત છે તો કે આર વન છ આર ટુ આઠ અને આર થ્રી દસ તો ઘણફળને દર્શાવવામાં આવે છે વી તરીકે તો વી વન વી ટુ વી થ્રી ચારના છેદમાં ત્રણ પાયર વન ક્યુબ ચારના છેદમાં ત્રણ પાય ટુ ક્યુબ અને ચારના છેદમાં ત્રણ પાયર થ્રી ક્યુબ તો ત્રણે ત્રણના ઘનફળને આપણે સરવાળો કરીએ યાને કે વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી જે ઘનફળ નક્કર ગોળાના ઘનફળ સમાન થશે તો વી વન વી વનની કિંમત ઉપરથી વી ટુની કિંમત પણ ઉપર આપેલી છે વી થ્રીની કિંમત પણ આપેલી છે આપણને તો આ ત્રણે ત્રણની અંદરથી આપણે ચારના છેદમાં ત્રણ પાયને શું કરીએ સામાન્ય કાઢીએ તો ચારના છેદમાં ત્રણ પાય સામાન્ય તો આર વન છ તો છનો ઘન પ્લસ આર ટુ આર તો આઠનો ઘન પ્લસ આર થ્રી દસ તો દસનો ઘન આગળ ચારના છેદમાં ત્રણ પાય છ નો ઘન બસો સોળ પ્લસ આઠનો ઘન પાંચસો બાર અને દસ નો ઘન હજાર સરવાળો કરીએ તો હજાર વધતા પાંચસો એટલે સત્તરસો અઠ્યાવીસ તો ચારના છેદમાં ત્રણ પાય ગુણ્યા સત્તરસો અઠ્યાવીસ સેન્ટીમીટર ક્યુબ હજુ પાય અને ચારના છેદમાં ત્રણને આપણે કેન્સલ કરીશું નહીં કારણ કે બંનેના ઘનફળના આપણે સરખાવાના છે તો ત્યાં બંનેના ઘનફળના ચારના છેદમાં ત્રણ ને પાય તો સામાન્ય થશે તો ત્રણ ગોળાઓનું ઘનફળ જે આપણે ઉપર મેળવેલ છે બરાબર એક ગોળાનું ઘનફળ આપણે ફરી વખત વાત કરીએ તો ત્રણ ગોળાનું ઘનફળ છે જે ત્રણ ત્રણ ગોળાનું ઘનફળનો સરવાળો એ નક્કર ગોળાના ઘનફળના સરવાળા સમાન થશે તો ત્રણ ગોળાનું ઘનફળ ચારના છેદમાં ત્રણ પાય ગુણ્યા છતરસો અઠ્યાવીસ બરાબર એક ગોળાનું ઘનફળ ચારના છેદમાં ત્રણ પાય કેપિટલ આર ક્યુ કારણ કે અત્યાર સુધી આપણે એક સ્મોલ આર લીધેલું છે તો નવા ગોળા માટે કેપિટલ આર તો બંને તરફથી ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ કેન્સલ પાય પાય કેન્સલ કારણ કે બંને બાજુ સમાન નિશાની છે અને ઘનમાં છે જો બંને નિશાની વિરુદ્ધમાં હોય પ્લસ અને માઇનસ હોય તો બંને તરફ કેન્સલ થાય નહીં પરંતુ બંને તરફ પ્લસ પ્લસ હોય અને બંનેની સંખ્યા સમાન હોય તો બંને સંખ્યા કેવી થાય માઇનસ તો ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ પાય પાય કેન્સલ તો સત્તરસો અઠ્યાવીસ છે ત્યાં આપણે જેનો ઘન છે કે તો બારનો ઘન તો કે બારનો ઘન બરાબર આરનો ઘન 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 કેન્સલ તો આર બરાબર બાર સેન્ટીમીટર આમ પરિણામી નવા ગોળાની ત્રીજા બાર સેન્ટીમીટર થાય મિત્રો આ દાખલો બહુ સિમ્પલ દાખલો છે એટલે યાદ રાખજો કે ત્રણ ગોળાઓનો ઘનફળ હોય તે ત્રણ ત્રણ ગોળાનો ગનફળનો સરવાળો કરો જે જેવાળો બીજા બીજા જેમ નવો ગોળો બનાવવા જઈ રહ્યા છે તે ગોળાના ગનફળ બરાબર થશે આ દાખલાની અંદર આપણે મહત્વનું દાખલા સાદરો દાખલા નંબર ત્રણ એક કૂવો સાત મીટર વ્યાસવાળા વર્તુળ પર વીસ મીટર સુધી ખોદવામાં આવે છે કે કૂવો છે ઓબ્વિશિયલી કુવાના આપણે જોઈએ તો કે કૂવો એક નળાકાર પદાર્થ છે નળાકાર જેવો આકાર ધારણ કરે છે તો કે નળાકાર માટે આપણે શું જોઈએ તો કે ઊંચાઈ અને તેને ત્રીજા તો કે બંને વસ્તુ આમાં આપણે આપેલી છે ત્રીજી આપણને ઇન્ડાયરેક્ટ આપેલી છે અને તે ખોદવાથી નીકળેલી માટીને એક સરખી રીતે પાથરીને તેમાંથી જે પાટી નીકળે છે તે માટે સરખી રીતે પાથરી બાવીસ મીટર ગુણ્યા ચૌદ મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે તો કે વ્યાસપીઠની ઊંચાઈ શોધો હવે આ વ્યાસપીઠ કેવા આકારની હશે તે આપણે કન્ફ્યુઝન રહે તો કે બાવીસ મીટર ને ચૌદ મીટર એક સ્ટાન્ડર્ડાઇઝેશન એ ત્રણે તમ ગુણાકારમાં એક સ્ટાન્ડેજ એજન્સીને ધ્યાનમાં લઈએ તો આપણે ફર્સ્ટ લેક્યુમાં આપણે વાત કરી લઈએ તો કે લમઘન એલ ગુણ્યા બે ગુણ્યા એચ તો ગીવન ડેટા તરીકે લખીએ નળાકાર કૂવા માટે ત્રીજા આર બરાબર વ્યાસના છેદમાં બે બરાબર સાતના છેદમાં બે મીટર નળાકાર કૂવાની ઊંચાઈ એચ બરાબર વીસ મીટર લમઘન વ્યાસપીઠ માટે એલ બરાબર બાવીસ મીટર બે બરાબર અહીંયા ટાઈપિંગ મિસ્ટનના હિસાબે દસ મીટર છે પરંતુ મિત્રો અહીંયા લેવાની છે ચૌદ મીટર આ એક ટાઈપિંગ મિસ્ટેક છે ફરી વખત કહું છું કે આ ટાઇપિંગ મિસ્ટેક છે દસ મીટર નહીં પરંતુ ચૌદ મીટર ઊંચાઈ બરાબર એચ મીટર કૂવામાંથી નીકળવા માટેનું ઘનફળ જે માટેનું ઘનફળ હશે તે જ માટેનું ઘનફળ વ્યાસપીઠ બનાવવા માટે વપરાલ માટેનું ઘનફળ હશે તો કે કૂવામાંથી નીકળવા માટેનું ઘનફળ પાયાર સ્ક્વેર એચ બરાબર વ્યાસપીઠ બનાવવા માટે વપરાલ માટેનું ઘનફળ એલ ગુણ્યા h ગુણ્યા એચ એચને કરતાં બનાવીએ વ્યાસપીઠના એચને કેપિટલ એચને તો કે l b બી તે ભંગા કિંમત મૂકીએ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત સાતના છેદમાં બે સાતના છેદમાં બે એચ વીસ મીટર છેદમાં એલ બરાબર બાવીસ અને બે બરાબર ચૌદ જે આપણે ટાઈપિંગ મિસ્ટ્રેક હતી તો અહીંયા આપણે સુધરી ગયેલી છે બાવીસ ગુણ્યા ચૌદ એચ બરાબર બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા વીસ તો કે સાત ગુણ્યા છેદમાં સાત બે બે આ કયા તો કે અંશનો છેદ છેદમાં તો કે સાત ગુણ્યા બે ગુણ્યા બાવીસ ગુણ્યા ચૌદ હવે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આવશે પાંચના છેદમાં બે મીટર